સુરતના ઉમરા વિસ્તારમાં લોકોને ઘરે બેઠા કમ્પ્યુટર ડેટા એન્ટ્રીનું કામ કરાવનાર કંપની ફરાર થઈ જતાં લોકોની મહેનતના લાખો રૂપિયા અટવાઈ પડ્યા છે. ઘરે બેઠા કામ કરો અને મહિનામાં 25,000 રૂપિયા કમાવવાની લોભામણી જાહેરાત કરનાર Q7 નામની કંપનીના સંચાલકોએ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા, જેને લીધે ઘર પરથી કોમ્પ્યુટર ઉપર ડેટા એન્ટ્રીનો કાર્ય કરનાર સેંકડો કર્મચારીઓને રાતા પાણીઓ રોવાનો વારો આવ્યો છે. તમામ લોકોએ ઓફિસે જઈને હોબાળો મચાવ્યો હતો અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી અને આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. આપનું નામ? મારું નામ રાજેશ જરીવાલા. રાજેશભાઈ, કયા પ્રકારની છેતરપિંડી થઈ છે? આ Q7 ટેકનોલોજીમાં કોપી પેસ્ટનું અમે ઇન્ટરનેટથી કામ કરવા માટેનું અમને આપતા હતા. તે લોકો પૈસા લેતા હતા અમારી પાસેથી ને એની સામે અમને અમુક એન્ટ્રીઓ આપતા હતા. તે એન્ટ્રીના અમે દર એન્ટ્રી પ્રમાણે પૈસા નક્કી કરેલા હતા અને તે 2.5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો એ લોકોનો. આજે અમે પે આઉટ લેવા આવ્યા છીએ પણ કંપનીના જે મેનેજમેન્ટ છે તે પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે એ લોકોની જે હેડ ઓફિસ છે ઇન્દોરમાં ત્યાંથી એ લોકોને સંપર્ક થતો નથી, કારણ કે પે આઉટ ત્યાંથી આવતો. કેટલા રૂપિયા ભરેલા? કેટલા મળતા હતા? મેં ભરેલા હતા 5,60,000 રૂપિયા, તો તેની સામે અમારે કંઈ 33,300 એન્ટ્રી થતી હતી. પણ આજે અમને કોઈ પેમેન્ટ નથી મળ્યું અને બેંકના જે એમ્પ્લોઈઝ છે તે આજે પોલીસ સ્ટેશને FIR કરાવવા આવ્યા છે. Q7 નામની કંપની છે, આદિત્ય કોમ્પ્લેક્ષમાં 7-8 મારે. એમાં 10,000 રૂપિયા પે આઉટ ભરવાનું છે અને પૈસા ભરવાના છે ને એમાં 600 યુનિટ મળે છે બારકોડ બનાવવા માટે. એમાં એક બારકોડના 5 રૂપિયા એ લોકો ફીસ આપે છે ઓનલાઈન કામ કરવાના. તો તેમને આ 6-7 મહિનાથી કામ ચાલી રહેલું છે. દર મહિને 10,000 ભરો તો 3,000 રૂપિયા આપને કેશ મળે છે, પે આઉટ મળે છે અમને. તો આવી રીતે ઘણા લોકોએ 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને ઘણા ઇન્વેસ્ટ કર્યા છે. લોકોએ વ્યાજે રૂપિયા લાવીને પણ ઇન્વેસ્ટ કરેલા છે. હા, અને ઘણા લોકોએ તકલીફમાં પણ રહીને પણ આમાં રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે, કંઈના ભણવાખા માટે કે કોઈકના કંઈક બીજા કારણો માટે પણ આમાં રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે. તો આ રૂપિયા માટે આજે સવારે અમને કીધેલું કે પે આઉટ આપવામાં આવશે, તો અમદાવાદથી માણસ કેશ લઈને આવે છે એમ વાત અમને મળેલી. પછી તેમને અમને જાણવા મળ્યું કે માણસનો ફોન લાગતો નથી ને હજુ આવ્યો નથી, એટલે સવારે 9 વાગે ત્યાંથી પોલીસ કમ્પ્લેન કરી ને અહીંયા ઉમરા પોલીસ સ્ટેશન બધા કસ્ટમરો અહીંયા આવ્યા છે કમ્પ્લેન લખાવવા માટે. ઉલ્લેખનીય છે કે છાપામાં ટચુકડી જાહેરાતો આપી લોકોને ઘર બેઠા હજારો રૂપિયા કમાવવાની ગેરંટી આપતી આવી કંપનીઓ ઉપર વિશ્વાસ મૂકવાનું પરિણામ સેંકડોએ ભોગવવું પડે છે. પોલીસ તથા કોર્ટ આ રીતે લોકોના લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડીને સબક શીખવાડે તે ખૂબ જ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 News, Surat.